વાત કરીએ તો તરભ વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રા બાદ પોથીયાત્રા અને કળશયાત્રા નીકળશે, તો બપોર બાદ ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે. રાત્રે ભવ્ય સંતવાણી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે, તો મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. શોભાયાત્રા બાદ પોથીયાત્રા અને કળશયાત્રા નીકળશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિસર્ગ પાસેથી. નિસર્ગ, તરભ વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે, શું વિગત? રફાળી સમાજનું જે આસ્થાનું કેન્દ્ર છે, કહી શકાય કે તરફ વાણીનાથ ધામમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે, જે પ્રથમ દિવસે આજે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં પોતીયાત્રા અને કળશયાત્રામાં નીકળનાર છે. આજે શોભાયાત્રા અને કળશ યોજના કળશયાત્રામાં જ આજે જે પૂજ્ય ગીરી બાપુ જે ભક્તોને કથાનું રસપાન કરાવશે. ત્યારબાદ બપોર બાદ ભાતીગઢ સંસ્કૃતિ પ્રોગ્રામ અને 4 વાગે મોટિવેશન સ્પીકર પ્રોગ્રામ, ત્યારબાદ રાત્રે ભવ્ય સંતવાણીનું પ્રોગ્રામ કરશે. અને મોટી સંખ્યામાં જે તરફ વાડીનાથ ધામ ખાતે ઉમટી પડ્યા છે. જી, આભાર નિસર્ગ, સમગ્ર વિગત આપવા બદલ. જૂનાગઢમાં